મોરબીની આ જે ગોચારી ઘટના બની છે એનો આજે બીજો દિવસ છે. બીજા દિવસમાં તમે રાતના અમે તમને બતાવી રહ્યા છીએ આ જે તમામ પુલ જે છે તૂટી પડ્યો છે અને ક્રેન મારફત બહાર કાઢી અને અહીં સ્ક્રેપ છે એ એકઠો કરવામાં આવ્યો છે. આ પુલનું તમને સ્ટ્રક્ચર બતાવીએ અત્યારના, તો તમને જોવા મળશે કે આ નટબોલ્ટ તમે જોઈ શકો છો બધા, આ બધા બધી જગ્યાએ સ્ક્રેપ થઈ ગયેલા છે. કલર છે બધે આ તાજો કરેલો છે પણ અહીંથી બધો કલર ઉખડી ગયેલો છે, કાટ લાગેલો છે એના ઉપર કલર કરેલો છે. જી આ તમે જોઈ શકો છો કાટ લાગેલા છે બધા, બોલ્ટ તમે જોઈ શકો છો સંપૂર્ણ નબળી હાલતમાં છે. તેના ઉપર તમે આગળ તમને બતાવીએ તો તમે આ જે પુલનો જે સસ્પેન્શન જે કેબલ જાય છે જેનો જોઈન્ટ છે અહીંયા આ જગ્યાએ નટબોલ્ટ મારેલો છે. તમે જોઈ શકો છો કઈ હાલત છે અત્યારના પુલની. તો દર્શક મિત્રો આ પુલની તમે જોઈ શકો છો કઈ સ્થિતિ થઈ છે. ટેકનિકલ ભાષામાં કહેવામાં આવે તો આ એક ટેકનિકલ ફેલર કહી શકાય, કારણ કે જ્યારે જૂનો પુલ જે હતો હજી સુધી 145 વર્ષ સુધી અડીખમ હતો, પરંતુ જેવું રિનોવેશન થયું એ ભેગું જ આ પુલની જાણે કે ગુણવત્તા નબળી થઈ ગઈ હોય કે કોઈ પણ ટેકનિકલ ખામી રહી ગઈ હોય એ રીતે આ પુલ સાબુદ પડી ભાંગો છે. આ સસ્પેન્શન અહીંથી ખૂબ જ નબળું પડી ગયું હોય અને લોડ ખેંચવા માટે આ પુલ સક્ષમ જ ન રહ્યો. રિનોવેશન બાદ આ પુલ વધુમાં વધુ લોડ ખેંચવા માટે કે એનું જે સસ્પેન્શન જે થવું જોઈએ એ સસ્પેન્શનનો મારક ક્ષમતા જે હોવી જોઈએ એની ક્ષમતા ગુમાવી બેઠો હતો આ પુલ. તો આ ટેકનિકલ વિષય છે, ટેકનિકલના નિષ્ણાતો આની લેબોરેટરી ટેસ્ટ કરશે, જાંચ કરશે ત્યારે જરૂર આના જે લૂપહોલ હશે કે જે કંઈ મિસિંગ પોઈન્ટ હશે એ બહાર અવશ્ય આવશે. પરંતુ અત્યારના અમને દ્રશ્યમાં દેખાઈ રહ્યા છે ત્યારે આ જોઈ શકાય છે કે આ પુલ ખૂબ જ કાટ લાગેલો છે અહીં, અને આમાં પુલની અંદરમાં ઘણી બધી ટેકનિકલ ફેરફાર કરવામાં આવ્યા હતા. જે જૂના પુલ હતો એના કરતાં ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા હતા. આ જે સળંગ છે સળંગ મૂકવામાં આવ્યું હતું, પહેલો પુલ હતો એ થોડોક પગથિયાં જે ઊંચો નીચો એ રીતે રાખવામાં આવ્યો હતો. આગળના લોકોએ જે સમજી વિચારી ટેકનિકલ રીતે જ રાખેલો છે, પરંતુ હવે પછીનો જે પુલ છે સળંગ સીધે સીધો સપાટ રાખવામાં આવેલો હતો, જેથી કરીને બની શકે છે કે અમુક ટેકનિકલ ખામી રહી ગઈ હોય. તો આ ઘટના છે એમાં ટેકનિકલ પાસા ખૂબ જ મહત્ત્વના છે, ત્યારે આ બાબતમાં ટેકનિકલ નિષ્ણાતો અવશ્ય એની તપાસ કરશે અને જાણવા મળશે કે શું આ ટેકનિકલ ખામી રહી ગઈ છે, કઈ બાબતમાં છે એની એ પૂરેપૂરી તપાસ અત્યારે થઈ રહી છે. દર્શક મિત્રો અત્યારે સદનસીબે આપણા મોરબીની જ વ્યક્તિ છે જે સદનસીબે બચી ગઈ છે, જેને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ અત્યારે આ વોર્ડમાં રૂબરૂ મુલાકાત આવીને તેમની ખબરદાર પૂછી ચૂક્યા છે. તે વ્યક્તિ અત્યારે આપણી સાથે રૂબરૂ મોજૂદ છે. જી સર, તમે બોલી શકો એવી પોઝિશનમાં છો? હા જી સર, તેને એકદમ ઠીક છે. તમારું નામ જણાવશો? મારું નામ અશ્વિન અર્જુનભાઈ અડીયલ. અશ્વિનભાઈ, તમે કઈ જગ્યાએ રહ્યો છો? તમે વજેપર છે ને? અમરેક મોરબી. હા મોરબી, બરોબર. વજે જી અશ્વિનભાઈ, તમે કઈ રીતે શું ક્યાં ચમત્કાર થયો તમે બચી ગયા, તમને શું લાગ્યું, કેવું કેવું વાતાવરણ કેવું હતું, શું મંજર હતું? મંજર તો એવો હતો કે અમને એમ હતું કે હવે આ વસ્તુમાંથી અમે નહીં બચી શકીએ, પણ આ તો માતાજીની મહેરબાની કે અમે એ રીતના બચી ગયા. અમારી સાથે કેટલા લોકો હશે અંદાજે? અમારી સાથે તો પડવામાં 150 લોકો હતા, ઉપર વધારે હતા, અને પુલ ઉપર 400-500 જણા હતા. તમારી સાથે બીજા કોઈ મિત્ર સંબંધી હતા? અમારા મિત્ર હતો પ્રકાશભાઈ. પ્રકાશભાઈ અભી હાજરમાં નથી, બહાર ગયા, નોકરી પર ગયા, મારા મિત્રો હતા. અચ્છા, તમને કઈ જગ્યાએ ઈજા? અમને ત્રણ જગ્યાએ આવી, અમને લાગેલું પગમાં લાગ્યું, અહીંયા લાગ્યું ને વાહિની સાઈડમાં લાગ્યું. તમને તરતા આવડતું? તમે તરી શકો કે કઈ ના? તરતા તો અમને તો આવડતું હતું, પણ અમે અહીંયા એ જ્યારે માણાજી એટલું બધું પડી ગયું હતું અને અમે ઝાડી તૂટી ગઈ હતી, અમે ઝાડીએ ટીંગાયેલા હતા. અશ્વિનભાઈ, અત્યારના પ્રજામાં એટલો રોષ છે કે 134 લોકો અત્યારે ઓફિસે લાકડો બતાવે છે કે લોકો મૃત્યુ પામ્યા છે, ત્યારે લોકો એવો રોષથી આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે આના ગુનેગારો છે, છૂટવા ન જોઈએ અને પૂરેપૂરી સજા મળવી જોઈએ. પણ એ તો સાહેબ જે વસ્તુ વચમાં ટ્રાફિક થઈ ગયું ને એના કારણે આ વસ્તુ બનેલી છે, તો બનેલી છે જ. 15-20 છોકરા જે હતા એ વચમાં સેલ્ફી પાડતા હતા, આમથી આમ કોઈને હાલવા નહોતા દેતા, ઓલી બાજુથી આમ ન આવે કે આમથી કોઈ ઓલી બાજુ ન આવે કે, અને ત્રણ વાર આવવા જાય એટલે અમેથી સીધો પુલ તૂટી. પુલની કેપેસિટી ખાલી 100 લોકોની અને ટિકિટ બાટી દીધી 500 લોકોની. હા તો પુલની બેદરકારી કોની કહેવાય? બેદરકારી તો જો ટિકિટ આટલી બધી લેવા ગયા તો ના પાડી દીધી તો આટલા પબ્લિક ભેરી ન થાય. બીજું કે આ જે પુલ રહ્યો એનું સર્ટિફિકેટ, એનું હેલ્થ સર્ટિફિકેટ જે હોવું જોઈએ એનું, એ પણ ઇસ્યુ કરવામાં નહોતું આવ્યું અને ઓરેવા કંપની દ્વારા વહેલો જ એમને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. તો આપણે એક એની બેદરકારી કહી શકાય? પણ એ તો આપણને કોઈ જાતની ખબર નથી, એટલે એ તો બેદરકારી છે. થઈ ગઈ પણ આપણે કઈ ના. તમે તમારી જેમ તમે અત્યારે સદનસીબ બચી ગયા, ખૂબ ભગવાનને એટલો આભાર છે. પરંતુ જેટલા કમનસીબ લોકો છે, 134 લોકો છે, એની જાન ગુમાય છે, નાના નાના બાળકો છે બિચારા, એ લોકોને આક્રોશ છે. એ લોકો અતિથી માંગ કરી રહ્યા છે કે અમારો ન્યાય મળવો જોઈએ. તો તમે એક દુર્ઘટનાના તમે એક સાક્ષી છો, તો તમે એ લોકો વિશે ન્યાય વિશે શું કહેશો? એ લોકો વિશે કરી કે 134 લોકો મૃત્યુ પામ્યા છે, તો અમે બાયણે નીકળી ગયા, અમે આવી રીતના ઝારી ચડી ચડીને
તો પેલા મેં મારા ભાઈબંધને એકને ફોન કર્યો, કાનાભાઈ રબારીને, પછી એને દેવાંગભાઈ રબારીને ફોન કર્યો, પછી એને એના ગ્રુપના કે ઇન્ડિયન ગ્રુપને ફોન કરીને બધા વેરા કર્યા, અને 134 કરતાં વધારે મરત પણ એને બધાને બચાવ કાર્યો આ લોકોએ કરી. તમારી શું માંગ છે? આપણી માંગ તો એ છે કે આ વસ્તુ જે કરીને આટલા બધા મરી ગયા છે એ લોકો ઉપર કંઈક કડક કાઢ્યો હોય કરો. જે અત્યારના જવાબદાર વ્યક્તિ જેને ગણવામાં આવી રહ્યા છે એ છે ઓરેવા કંપનીના MD જયસુખભાઈ પટેલ, કે જેના હસ્તક આ પુલ હતો, જેને હસ્તકની જવાબદારી હેઠળ આ પુલ કામગીરી થઈ રહી હતી. તો આ કઈ રીતની નબળી કામગીરી છે કે આટલો માણસનો 4 દિવસ પણ પુલ ન ટકી શક્યો, ત્યારે લોકો ભલે કોઈ બી મોટી વગદાર વ્યક્તિ હોય પરંતુ આ આ બાબતમાં એમને પણ એક્શન લેવા જોઈએ તેવું ઈચ્છી રહ્યા છે લોકો ત્યાં. તમે શું કહેશો? હું તો એમ કરી રહ્યો છું કે જ્યાં વચમાં 15-20 જણા જ્યાં ભેરા થયા ને, ભેરા ન થવા દીધા તો આ દુર્ઘટના ન બને. જવા ન દેવા જો, અહીંયા કોઈ પણ ગાંઠ કે સિક્યોરિટી રાખ્યા હોય તો આટલા બધા ભેરા ન થાત. અને આપે પ્રધાનમંત્રીને કોઈ એ બાબતમાં વાતચીત થઈ કે આ કોઈ જવાબદાર ઉપર તમે કાર્યવાહી કરો? પ્રધાનમંત્રીને આપણે એમ કીધું હતું કે જો આ બધા ભેરા નહોતી આવતો અને કોઈ પણ સિક્યોરિટી કે આ વસ્તુ રાખી હોત તો આ દુર્ઘટના ન બનત, આમાં આટલી બધી તૂટત થઈ અને હાલવા ચાલવાની જગા રહે તો આવી રીતે અમે નીકળી જાય. આ વસ્તુ આપણે જાણીએ તપાસમાં બહાર આવ્યું છે કે પુલ છે એ ખૂબ જ અંદરથી કાટ લાગી ગયો હતો, સડી ગયા હતા વાયર, એના કેબલ છે ખૂબ જ અતિશય જર્જરી હાલતમાં હતા, તેનું કોઈ ફિટનેસ કરનું કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવેલી નહોતી. આ એક તટસ્થ માહિતી બહાર આવી છે. તો આ નબળી કામગીરી હોવા છતાંય પણ પુલને રિનોવેટ કરીને 2 કરોડના ખર્ચે મેં રિનોવેટ કર્યું છે તેમ કંઈ ઉદઘાટન કરી દેવામાં આવ્યું, પણ હકીકતમાં કેબલ છે માનીને કોઈ પણ એવી કંઈક નક્કર કાર્યવાહી પુલમાં થઈ નહોતી, જેને કારણે લોકો એમ સમજતા હતા કે આ પુલ નવો થઈ ગયો હવે તો ખૂબ તાકાત વાળો હશે. તો એટલે ફિટનેસ સર્ટિફિકેટ પણ નગરપાલિકામાંથી મેળવ્યું નહોતું અને પુલને સીધો ઓપનિંગ કરી દેવામાં આવ્યો હતો, જેથી કરીને લોકો એમ સમજતા કે નવું પુલ છે તો એની તાકાત થોડી વધારે હશે, પણ એવું કોઈ કામગીરી થઈ નહોતી. પુલ પહેલાથી વધારે નબળો પડી ગયેલો હતો. ત્યારે આ વસ્તુમાં લાગે છે તમને કે આ બધી કંપનીની બેદરકારી પૂરેપૂરી છે? હા, તો અમને એ જ હતું કે આ પુલ રહ્યો ને નવે નવો થઈ ગયો છે અને આનું 5 દિવસમાં ચાલુ થયો, ઉદઘાટન થયું એટલે અમે અહીંયા ગયા હતા અને આવી રીતના એના વસ્તુ બની ગઈ કે અમને એમ તો નવો પુલ છે પણ આ વસ્તુ થવાની તેમને કાંઈ ખબર નહોતી કે મજબૂત આટલો છે કે નથી, પણ આ ધડાકબંધ તૂટી જવાનું હતું અમને કોઈ જાતની કાંઈ ખબર નહોતી અને અમે આવી રીતના. હા, તો કાંઈ એની ઉપર જેને તપાસ કર્યા વગર આ બધી વસ્તુ ચાલુ કરી દીધી છે એમને જવા દીધું છે, એ વસ્તુનો કાંઈક એની ઉપર કડક કાયદો કરવો પડે. દર્શક મિત્રો, તમે જોયું કે જે રીતે દર્દી છે એ પણ ડિમાન્ડ કરી રહ્યા છે કે આ દોષિતો છે એને પણ છોડવા ન જોઈએ, કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. 134 લોકો નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે આ બેદરકારીથી. ત્યારે આવા બેદરકાર લોકો ઉપર ચાહે કોઈ પણ ઊંચાઈ ઉપર હોય તેઓને છોડવા ન જોઈએ તેવી આક્રોશ સાથે અત્યારના દર્દીઓ છે એ પણ માંગ કરી રહ્યા છે. મયુરદીશના રિલેટિવ હતા આપણી સાથે જોડે છે. બેન તમારું નામ શું? મારું નામ નિયુબેન. શું થાય છે તમારા દર્દી? અમારા બાજુ મારી ભાઈ. બરોબર. અચ્છા, અત્યારે પ્રધાનમંત્રી એમને મુલાકાત કરવા માટે એવા કેવું લાગે? ના, સારું લાગ્યું ભાઈ. પ્રધાનમંત્રી હમું જોયું એટલે સારું કહેવાય, આટલા બચી ગયા એટલે સારું કહેવાય ભાઈ. અને અમારે છે ને મોરબીમાં બહુ ઘટના ભાઈ આવી થઈ ગઈ, બહુ અમે હેરાન થઈ ગયા ભાઈ. બેન, આ જે ઘટના બની છે, જે પુલ જે બનેલો હતો, જે ઓરેવા કંપની એને હસ્તક જ રાખેલો હતો એ મેન્ટેનન્સ માટે, તો એના એ જે મેઇન કંપનીના માલિક છે એ હાલમાં હજી સુધી કોઈ એની ફરિયાદમાં કંઈ નામ નિશાન નથી, તો તમે ઈચ્છો છો કે શું એની ઉપર કાર્યવાહી થવી જોઈએ? કરવી જોઈએ ભાઈ, તો કેવું તો જોઈએ ને ભાઈ, એને કંઈક કેવું તો જોઈએ ને, આટલો માણસો વી ગયા તે બધું કેવું જોઈએ ખરેખર. જો બીજા બધા બરોબર છે અને એવું લોકોએ કંઈ પૂછ્યું જ નથી, કેમ છો, ક્યાં વાગ્યું છે, બસ અને સારું થઈ જશે એટલું, બીજું કાંઈ પૂછા નથી. બેન, આ પુલ જે કંપની એની જવાબદારી હતી એ ઓરેવા કંપની છે, એમના જે MD છે જયસુભાઈ પટેલ, એની પર કાર્યવાહી થવી જોઈએ કે નહીં? શું તમે ઈચ્છો છો, એની પર કાર્યવાહી થવી જોઈએ કે નહીં? હા, થવી જોઈએ કાર્યવાહી. પ્રધાનમંત્રી જ્યારે સિવિલ હોસ્પિટલમાં આવવાનું હોય ત્યારે રંગરોગન તો થઈ જાય છે, પરંતુ અગત્યની જે સુવિધા હોવી જોઈએ એ છે પાણીની. ત્યારે આ નવું નકોર આ ફિલ્ટર પાણી તો અહીંયા મૂકી દીધું છે તાબડતોડ, પરંતુ તમે જોઈ શકો છો કે એમાં નથી પાણીનું કનેક્શન આપ્યું કે નથી, તો પાણી આમાં આવી રહ્યું.
કે નથી એમાં પાણી મૂકેલું, તો આ એક શોભાના ગાંઠિયાની જેમ ફક્ત ખાલી પ્રધાનમંત્રી આવતા હોય ત્યારે ખાસ એક શોપીસનો ગાંઠિયો હોય એવી રીતે ખાલી પાણીનું આ મૂકી દીધું છે. ત્યારે દર્દીઓ માટે જ્યારે એને પાણીની સુવિધા કરવાની અને એમની સારવારમાં ધ્યાનને સમયની એનર્જી દેવાની જરૂર હતી ત્યારે આ આ તંત્ર દ્વારા તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો નમૂનો છે કે આ ખાલી શોપીસનું ગાંઠિયા જેવું એક મૂકી દીધું છે. આમાં એક પણ ટીપું પાણી આવી નથી રહ્યું. કોઈ પણ દર્દી હોય કે સગા સંબંધીઓને પાણી પીવું હોય તો આમાં તમને પાણી એક પડશે નહીં. અને આ આ વોર્ડમાં અત્યારે હાલ 6 જેટલા દર્દીઓ દાખલ છે, તેમના સગા સંબંધીઓ પણ અત્યારે વોર્ડમાં છે. ત્યારે આ પાણીની સુવિધા ખાલી નામ ને નમૂના રૂપ જ છે, પરંતુ આમાં કોઈ પણ પ્રકારનું પાણી અહીં ઉપલબ્ધ નથી. આ ખૂબ જ નાની એવી વસ્તુ છે, પરંતુ આ નોટ કરવા જેવી વસ્તુ છે કે આની અંદર તમે જોઈ શકો છો કઈ રીતે તંત્ર છે એ કામ કરી રહ્યું છે. મયુર બુધભટ્ટી સાથે હું છું જયદેવ બુધભટ્ટી, દિવ્ય ક્રાંતિ ન્યૂઝ, મોરબી. જે મોરબી ખાતે ખૂબ જ દુઃખદ જે ઘટના બનેલી હતી એમાં જેટલા લોકોને જીવ ગુમાયા છે એને પરિવારને ભગવાનને પ્રાર્થના કરું છું જેની આત્મન શાંતિ મળે. આ આખા પ્રકરણની પોલીસ દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વક શરૂઆતના તબક્કાથી કડક ધારાઓની હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો. એ ગુનાની તપાસ અમારા ડિવાઇન્સ્પેક્શન અધિકારી દ્વારા કરવામાં આવેલ છે. એમાં 50થી વધારે કર્મચારીઓ જોડાવવામાં આવેલા છે. તમામ ઇન્વેસ્ટિગેશન તમામ પાસાઓને ધ્યાને રાખી આ ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલુ છે. આ 24 કલાકની અંદર પોલીસ દ્વારા તમામ જે પાસાઓ એના પ્રથમ તબક્કામાં 9 આરોપીઓને આજે પોલીસ દ્વારા અટક કરવામાં આવેલી છે. એ આરોપીઓના નામ જે અહીંયા જુદા જુદા રીતે જે કામ કરતા હતા એની પ્રાથમિક રીતે જવાબદારી નક્કી કરવામાં આવેલી છે. સાથે સાથે તપાસમાં એક એ પણ વિષય છે કે તપાસમાં જેવી રીતે પાસાઓની જેવી રીતે તપાસ આગળ વધશે, જેવું નામ ખુલશે, એ આરોપીઓની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવશે. પોલીસ દ્વારા આખા કેસને નિષ્પક્ષતાથી તટસ્થ ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે ફોરેન્સિક સાયન્સ, સ્ટ્રક્ચર એન્જિનિયર એ તમામ પ્રકારના જે એક્સપર્ટ ઓપિનિયન હોય એની પણ પોલીસ દ્વારા મદદ લેવામાં આવેલી છે. આજે જે અટક કરવામાં આવેલા છે એમાં 9 લોકોને અમે પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે. તમામના કોરોના રિપોર્ટ કરાયા પછી પોલીસ દ્વારા આજે ધરપકડ કરવામાં આવેલી છે. એ લોકોના ટૂંકા સમયમાં નમદાર કોર્ટમાં વધારે રિમાન્ડ લેવા માટે રજૂ કરવામાં આવશે. સાથે સાથે આ પ્રકરણમાં પોલીસ દ્વારા જે તમામ જે ફાસ્ટ રિસ્પોન્સ એ પોલીસ દ્વારા કરવામાં આવેલા છે એમાં તમામ પ્રકારની એજન્સીઓનો ખૂબ જ મોટા પ્રમાણમાં એમાં સહયોગ રહેલો છે. આ તબક્કે ગુજરાત સરકારની તમામ ટીમો, ભારત સરકારની NDRF હોય, ગરુડ, કોસ્ટગાર્ડ, નેવી, ઇન્ડિયન આર્મી આ તમામ પ્રકારની એજન્સીઓ દ્વારા ટૂંકા સમયમાં અહીંયા એક મોબિલાઇઝેશન કરવામાં આવેલ હતો. મોબિલાઇઝેશનની સાથે સાથે તમામ ટીમો છેલ્લા 24 કલાકથી કન્ટિન્યુઅસલી આ કામગીરીમાં જોડાયેલ હતી. અમારા તમામ અધિકારીઓ પણ છેલ્લા 24 કલાકથી આ કામગીરીમાં ખડે પગ ઊભા રહી અને પબ્લિકને આ તમામ પ્રકારની જે ઇન્વેસ્ટિગેશન છે, પબ્લિકને તમામ પ્રકારની જે મદદ કરવાની છે એ તમામ પ્રકારની બાબતોમાં પોલીસ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. આપને જાણ કરવા માટે જે ફાસ્ટ રિસ્પોન્સ પોલીસ અને વહીવટી તંત્રનો હતો આ 6:30 વાગે બનાવ બનેલો હતો. 6:40 વાગે પોલીસની ટીમો, લોકલ મોરબીના આગેવાનો, દરવૈયાઓ એ તાત્કાલિક આ ટીમની કામગીરીમાં જોડાયેલા હતા અને વગર કોઈ ટાઈમ બગાડ્યા વગર તાત્કાલિક તમામ લોકો પોલીસની સાથે વહીવટી સાથે રહી અને તમામ કામગીરીમાં ખૂબ જ અંગત રસ રાખી અને આ લોકોને બચાવવાની કામગીરી કરેલી છે. લગભગ 5 જિલ્લાઓમાંથી જુદી જુદી ટીમો અહીંયા તૈનાત કરવામાં આવેલ હતી. આશરે લગભગ 100 જેટલી એમ્બ્યુલન્સ અહીંયા તમામ લોકોને હોસ્પિટલ લઈ જવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હતી. 40 જેવી મેડિકલ કિટ અને 40 જેવી મેડિકલ ટીમો એ પણ સાથે તૈનાત કરવામાં આવેલી હતી. 2 ટીમ SDRF, 2 ટીમો NDRFની ટીમો, 6 કોલમ આર્મી, 30 એરફોર્સના ગરુડ કમાન્ડો, 50 નેવીના જવાનો, તેમાં 18 બોટ, 180 જેટલા ફાયર વિભાગના જવાનો અને 3 SRP કંપની આ વિસ્તારમાં આ 24 કલાકની કામગીરીમાં જોડાયેલ હતી. આ લગભગ 140થી વધારે વર્ષ ઓલ્ડ બ્રિજ છે, તો આ બ્રિજ ઉપર
पुलिस ने पण जे पानी में मुश्किल पड़ेली थी त्या जलकुंभी कारण पानी में कादव कारण अमारी जे बचाव अने जे राहतनी कामगिरी थी एमां खूब ज अमे तकलीफ पड़ेली थी। रात्रि दरमियान पर पुलिस अने तमाम प्रकारनी जे भारत सरकारनी अने गुजरात सरकारनी जे एजेंसीओ छे ए तमाम प्रकारनी मुश्किल होवा छतां पण आ विस्तार में 17-18 कलाक काम करी अने तमाम लोकोने रेस्क्यू करवानी खूब ज मोटी कामगिरी हाथ धरवामां आवेली छे। थैंक यू मूल जी बेदरकारी छे एमां अत्यार सुधी जो कि आ पहेलो दिवस छे एटले इन्वेस्टिगेशनो प्रथम तबक्को छे एटले प्रथम तबक्कामां अमारी पासे जे आई छे कि जे स्ट्रक्चरलनी जे सर्टिफिकेशन होय मेंटेनेंसनो जे इश्यू होय अमुक नाना नाना जे एमां लूप होल्स होय आ तमाम प्रकार ने टेक्निकल अने स्ट्रक्चरल खामी आ प्रथम रीते जोवा मळे छे एटले बेस्ड ऑन दी फर्स्ट इन्फॉर्मेशन अने दैट इज ऑन दी नेग्लिजन्स पार्ट दिस एफआईआर हेज बीन रजिस्टर्ड एंड दीज ऑल 9 अक्यूज हेव बीन अरेस्टेड। सर 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 वहीवटी तंत्र छे तेनी कोई मंजूरी लेवामां आवी हती के नहोती आवी अने कोना कहेवाथी आपणी